मॉर्निंग गुड मॉर्निंग सर। गुड आफ्टरनून सर। हाँ सर। तो बात तो આપણે ગઈકાલે વર્ક સર્ટિફાઈડ કોને કહેવાય એ સમજાતા વર્ક સર્ટિફાઈડ નો ડિફરન્સ છે આજે તમને ગઈકાલે એ સમજાવ્યું હતું કે ભાઈ વર્ક સર્ટિફાઈડ એટલે આપણે ઓબ્વિયસલી એક કોમ્પિટન્ટ ઓથોરિટી ને બોલાવીએ છીએ સાઇટ ઉપર ઈ સાઇટ ઉપર આવી અને કેટલું કામ પૂરું કર્યું છે એનું સર્ટિફિકેશન આપ શું આ કોમ્પિટન્ટ ઓથોરિટી આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયર કે જે પણ આવે ઈ શું જો 31 ડિસેમ્બરે મારું યર પૂરું થતું હોય તો શું 31 ડિસેમ્બરના દિવસે જ આવ્યું હોય તો ઓબ્વિયસલી નહીં બરાબર ઈ કદાચ 20મી ડિસેમ્બરે આવ્યું હોય 25મી ડિસેમ્બરે આવ્યું હોય 15મી ડિસેમ્બરે તો ઓબ્વિયસલી એને જે સર્ટિફિકેટ આપ્યું હોય એ ક્યાં પોઈન્ટ ઓફ વ્યૂથી આવ્યું જે દિવસે સાઇટ ની વિઝિટ કરે છે એ દિવસે જેટલું કામ થયું છે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમને સર્ટિફિકેટ મળશે એ મળ્યું હવે ઓબ્વિયસલી તમે શું 15 ડિસેમ્બરે ઓલો ભાઈ સાઇટ ની વિઝિટ કરશે તો 15 ડિસેમ્બર પછી તમે કામ કરવાનું બંધ કરી દેશો એવું થશે તો ભાઈ હવે 1 જાન્યુઆરી થી કામ ચાલુ કરશો એવું તો ન થાય ને ભાઈ બરાબર ને હા સર તો વર્ક સર્ટિફિકેશન મળ્યા પછી પણ કામ તો થયું જ હશે અને કોન્ટ્રાક્ટરે ખર્ચો ઇન્કર્ડ કર્યો જ હશે અહીંયા ડેબિટ સાઇડ તમે જે એક્સપેન્ડિચર્સ લખો છો એ એક્સપેન્ડિચર યર એન્ડ સુધીના હશે તો આમાંથી અમુક પોર્શન ઓફ વર્ક જે છે એ તો હજી એને રિલેટેડ સર્ટિફિકેશન તો તમને મળ્યું જ નથી એનું સર્ટિફિકેશન તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે વિઝિટ થશે ત્યારે મળશે અને એને રિલેટેડ બિલ પણ તમે ત્યારે જ બનાવશો તો આપણા અકાઉન્ટ નો કન્સેપ્ટ મેચિંગ કન્સેપ્ટ કે ભાઈ ઇન્કમ ની સામે એક્સપેન્ડિચર મેચ થવી જોઈએ એ સેમ કન્સેપ્ટ આપણે અહીંયા કોસ્ટ માં લગાડીએ છીએ કે ભાઈ આમાંથી અમુક ખર્ચાઓ એવા છે કે જેને રિલેટેડ સર્ટિફિકેશન હજી મળ્યું એવો કેટલો પ્રપોર્શન કે જે કોન્ટ્રાક્ટર મુજબ કામ તો થઈ ગયું છે પણ એનું સર્ટિફિકેશન એને આવ્યું નથી એ પોર્શન નું વેલ્યુએશન જે છે એ કોન્ટ્રાક્ટર પોતે કરશે બરાબર અને એટલા પ્રપોર્શનેટ વર્ક માટેનો જેટલો ખર્ચો એને ઇન્કર કર્યો છે ને એ ખર્ચો એ કેરી ફોરવર્ડ કરી નાખશે એ આ વર્ષના ખાતે ચાર્જ નહીં કરે અને એ ખર્ચાના ટોટલ ને આપણે શું કહીએ છીએ તો કે એ ખર્ચાના ટોટલ ને આપણે વર્ક અનસર્ટિફાઈડ કહીએ છીએ આ કાઇન્ડ ઓફ અનસોલ્ડ ગુડ્સ જેવું છે કે આજે તમે 10,000 યુનિટ્સ બનાવ્યા પણ એમાંથી 8,000 વેચી નાખ્યા તો ઈ સેલ્સ થાય જે તમે વર્ક સર્ટિફાઈડ તરીકે બતાવો 2,000 યુનિટ બનાવ્યા તો છે પણ આજે વેચાણા નથી વેચાવાના નેક્સ્ટ યર માં છે તો આપણે શું કરીએ છીએ કે 2,000 યુનિટ ના સ્ટોક નું વેલ્યુએશન કરી એટલા રૂપિયા કેરી ફોરવર્ડ કરીએ છીએ અને પછી 2,000 યુનિટ ની જે કોસ્ટ હોય એ આપણે નેક્સ્ટ યર જેથી ચાર્જ કરીશું એની સેલ્સ રેવન્યુ ની સામે આ સેમ વસ્તુ કોન્ટ્રાક્ટર કરશે એ કોન્ટ્રાક્ટર પણ જે છે કે જેટલું પણ વર્ક એના પ્રમાણે થઈ ગયું છે પણ એને રિલેટેડ સર્ટિફિકેટ મળ્યું નથી એનું ઇવેલ્યુએશન કરશે અને એટલા ખર્ચા ને ઇશ્યુ કરશે કેરી ફોરવર્ડ એને એને શું નામ આપશે વર્ક અનસર્ટિફાઈડ વર્ક અનસર્ટિફાઈડ કે છે ને બેઝિકલી કોન્ટ્રાક્ટર નો અનસોલ્ડ સ્ટોક છે કે જે એને આ યર માં મળવાનો નથી એટલે હમ
हमेशा पोस्टफिक्स वैल्यू था है, जो मैं तुम्हें अकाउंट लिखाई थी, इट्स अ वर्क डन बट नॉट सर्टिफाइड, इट इज लाइक अनसोल्ड गुड्स, दिस वैल्यू दैट બીકોઝ ઓફ કેટલા રૂપિયા કોન્ટ્રાક્ટર એ કેરી ફોરવર્ડ કર્યા છે, એટલે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ માં WIP ના ટાઇટલ નીચે વર્ક સર્ટિફાઇડ ની નીચે ઈ વર્ક અનસર્ટિફાઇડ લખશે, અને આ બેલેન્સ કેરી ફોરવર્ડ થઈ છે એટલે એની અમાઉન્ટ બેલેન્સ શીટ માં આવશે WIP ના ટાઇટલ નીચે વર્ક સર્ટિફાઇડ ની સાથે, અને જ્યારે નેક્સ્ટ યર આપણે આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પાછું ઓપન કરશું ત્યારે આપણે એ વર્ક અનસર્ટિફાઇડ ની બેલેન્સ ત્યાં ડેબિટ કરી નાખશું, જેથી કરીને ઓબ્વિયસલી એને રિલેટેડ રેવન્યુ જે થવાની હોય એ આપણે સામે ક્રેડિટ કરી શકીએ. આટલો ખર્ચો, આ બેસિકલી ખર્ચો છે કે જે પ્રીવિયસ યર માં જ ઇન્કર્ડ થઈ ચૂક્યો હતો, પણ પ્રીવિયસ યર ના કોન્ટ્રાક્ટ ખાતે ચાર્જ કર્યો નથી બીકોઝ ઓફ એનું સર્ટિફિકેશન આપણને મળ્યું. તમે તમારી અસેટ્સ જે છે એનો યુઝ જે છે કરતા હશો, એમાં અમુક વખતે અમુક અસેટ એક્સક્લુઝિવલી આપણી કોન્ટ્રાક્ટ માટે પરચેસ કરતા હોય છે, આવા અસેટ ને આપણે પ્લાન્ટ કહીએ છીએ. તમે જો પ્લાન્ટ પરચેસ કર્યો હોય તો જ્યાં સુધી સાઇટ ઉપર એ પ્લાન્ટ નો યુઝ થાય છે, જ્યાં સુધી કોન્ટ્રાક્ટ માં તમે એ મશીન નો યુઝ કરો છો, એ પિરિયડ સુધીનું જેટલું પણ ડેપ્રિશિએશન થાય એ ડેપ્રિશિએશન તમારે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ખાતે શું કરવું પડે, ડેબિટ કરવું. તમે સીધું સ્ટ્રેટ હવે શું કરી નાખો, ડેપ્રિશિએશન જે છે એ અહીંયા બતાવો. બીજી રીત એ છે કે તમે પ્લાન્ટ પરચેસ કરો ને તો તમે પ્લાન્ટ ખાતે એટલા રૂપિયા જે કઈ પણ તમે ખર્ચો છે એ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ખાતે એટલા રૂપિયા ડેબિટ કરી નાખો, ડેબિટ સાઈડ લખી નાખો પ્લાન 20,000 રૂપિયા એ ફોર એક્ઝામ્પલ. અને હવે તમે 10% લેખે ડેપ્રિશિએશન ગણો છો, યર પૂરું થાય છે, કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી તો ઈ મશીનરી હજી સાઇટ ઉપર જ પડ્યું છે, હવે શું કરશું આપણે, તો કે યર એન્ડ માં આ મશીન ની જે WDV છે ઈ કેરી ફોરવર્ડ કરશું, બાય બેલેન્સ CD ના ટાઇટલ નીચે ઈ આવશે ક્રેડિટ બાજુ, કે જે આ પ્લાન્ટ ઓન સાઇટ, પણ ઈ WDV કેરી ફોરવર્ડ કરશું, કોસ્ટ નહીં. કોસ્ટ 20,000 ડેબિટ કરી જ નાખી છે, 10% લેખે જો તમે ડેપ્રિશિએશન ગણતા હો તો આખા વર્ષનું ડેપ્રિશિએશન થાય 2,000 રૂપિયા, તો પ્લાન્ટ ઓન સાઇટ તરીકે કેરી ફોરવર્ડ કેટલા થાય, 18,000. 20,000 ડેબિટ કર્યા, 18,000 ક્રેડિટ કર્યા, તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ખાતે કેટલા આવી ગયા, 2,000 જે ડેપ્રિશિએશન. એટલે કાં તો તમે સ્ટ્રેટ હવે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ માં ડેબિટ કરી નાખો 2,000 રૂપિયા, તો પછી ડેબિટ સાઇડ પ્લાન્ટ લખવાની જરૂર નથી અને સામે એનું કેરી ફોરવર્ડ બતાવવાની જરૂર નથી. બધા ને બાળકો? હા સર. યસ સર. પણ આપણે જનરલી સિવાય કે કોન્ટ્રાક્ટ કમ્પ્લીટેડ હોય ને તો આપણે સીધું ડેપ્રિશિએશન લખીએ છીએ, બાકી આપણી જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ એવી છે કે આપણે પ્લાન્ટ કે મશીનરી જે કઈ પણ આપ્યું હશે એ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ખાતે ડેબિટ જ કરશું અને એની બેલેન્સ કેરી ફોરવર્ડ કરશું જો કોન્ટ્રાક્ટ પૂરો ન થયો. એની પાછળનું સિમ્પલ લોજિક છે કે જનરલી 90% કેસીસમાં તમને કોન્ટ્રાક્ટ અકાઉન્ટની સાથે એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ બનાવવાનું કીધું હશે, અને એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટના અંદર તમારે એવા દરેક અકાઉન્ટ કે જે આ કોન્ટ્રાક્ટ ની સાથે જોડાયેલા છે અને તમે એની બેલેન્સ કેરી ફોરવર્ડ કરી છે ઈ ત્યાં આવશે. તો જો તમારો કોઈ પ્લાન્ટ સાઇટ ઉપર હોય ને, કોન્ટ્રાક્ટ ઉપર હજી પ્લાન્ટ પડ્યો હોય, તો તમારે એ અહીંયા બતાવવો પડશે બેલેન્સ શીટ માં. એ ફિક્સ અસેટ તરીકે નહીં આવે, એ WIP ના ટાઇટલ નીચે જ આવશે પ્લાન્ટ ઓન સાઇટ. તો જો અહીંયા સીધું ડેપ્રિશિએશન લખી નાખશું તો ઘણીવાર એક્સટ્રેક્ટ માં લખતા ભૂલાઈ જાય,
એટલે એવું ન થાય એટલે આપણે ડેપ્રિસિએશન લખવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે ડેબિટ સાઈડ પ્લાન્ટ 20000 થી બતાવું છું અને ક્રેડિટ પાછું જે છે એનું કેરી ફોરવર્ડ વેલ્યુ બતાવું છું બાય બેલેન્સ સીવી ના ટાઇટલ નીચે WDV થી એ કેરી ફોરવર્ડ થશે એટલે કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન જે થતું હોય એ વેલ્યુ આવશે અને આ વેલ્યુ જે છે એ બેલેન્સ શીટમાં બતાવવાની એક્સપેક્ટ ઓફ બેલેન્સ ટાઇટલમાં એમાંથી માનો કે 10000 રૂપિયા વાળી મશીનરી 6 મહિના પ્લાન્ટ ઉપર વાપરી અને પછી રિટર્ન કરી દેવામાં આવી તો હવે તમે જો અહીંયા 50000 ડેબિટ કર્યા હશે એઝ અ પ્લાન્ટ મશીનરી તમે જે કાંઈ પણ નામ આપ્યું હોય અને 50000 એની કોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટ એકાઉન્ટ સાથે ડેબિટ કરી હશે તો ડ્યુરિંગ ધ યર તમે જો કોઈ પ્લાન્ટ રિટર્ન કરશો એ તમારે શું કરવો પડશે ક્રેડિટ કરવો પડશે જે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ સાથે ક્રેડિટ થશે પડી WDV થી થશે એટલે 10000 ની કોસ્ટ વાળો પ્લાન્ટ જો રિટર્ન થઈ રહ્યો છે તો 6 મહિનાનું ડેપ્રિસિએશન ગણવાનું જો 10% નો રેટ હોય તો 500 રૂપિયા નું ડેપ્રિસિએશન થાય તો 9500 રૂપિયા આવે અને આ પ્લાન્ટ રિટર્ન હવે ફિક્સ એસેટ તરીકે બેલેન્સ શીટમાં આવે WIP ના ટાઇટલ નીચે આવે નહીં કારણ કે સાઇટ ઉપર હવે એ પ્લાન્ટ છે નહીં 50માંથી 10000 રૂપિયાનો પ્લાન્ટ રિટર્ન થઈ ગયો તો હજી 40000 નો પ્લાન્ટ સાઇટ ઉપર ભેળો છે જેના ઉપર આખા વર્ષનું ડેપ્રિસિએશન આવે અને આખા વર્ષનું ડેપ્રિસિએશન લેસ કરી અને બધાને બાદ તમારા કોન્ટ્રાક્ટમાં કદાચ ન પણ વપરાણું હોય એમાંથી અમુક હજી એમને સાઇટ ઉપર પડ્યું હોય ક્લોઝિંગ સ્ટોક છે મટીરિયલ બરાબર જો આપણે કોસ્ટ શીટ બનાવતા હોત તો આ રૂપિયામાંથી લેસ થાય ક્લોઝિંગ સ્ટોક એટલો બાદ કરવો આપણે કોસ્ટ શીટ નથી બનાવતા આપણે એકાઉન્ટ બનાવીએ છીએ તો એટલા રૂપિયા કેરી ફોરવર્ડ કરવાના તો મટીરિયલ એટ સાઇટ જે છે એ કેરી ફોરવર્ડ થશે એટલે 20000 નું મટીરિયલ ઇશ્યુ કર્યું છે અને 2000 રૂપિયા હજી સાઇટ ઉપર પડ્યા છે 20000 ડેબિટ થશે ને 2000 રૂપિયા ક્રેડિટ થશે એટલે આપોઆપ આ વર્ષે કેટલા રૂપિયાનો ખર્ચો થયો ગણાય 18000 અને આ પ્લાન્ટ ઓન સાઇટ અને મટીરિયલ એક સાઇટ આ બે કેરી ફોરવર્ડ થયા છે અને એ સાઇટ ઉપર જ પડ્યા છે એટલે એક્સપેક્ટ ઓફ બેલેન્સ શીટમાં એ વસ્તુ તમારે બતાવવાની આવશે પ્લાન્ટ ઓન સાઇટ તરીકે અને મટીરિયલ એક સાઇટ નેક્સ્ટ યર જ્યારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ઓપન થશે પાછું ત્યારે આ બે રૂપિયા જે છે એ કોન્ટ્રાક્ટ ખાતે ડેબિટ થશે એટલે પ્લાન્ટ 18000 રૂપિયાનો સાઇન સર સર ડિસ્ટર્બન્સ ત્યારે આ બેલેન્સ કોન્ટ્રાક્ટ ખાતે શું કરવું પડશે ડેબિટ કરવું પડશે તમે એને બેલેન્સ શીટમાં લઈ પણ ગયા છો ₹10000 નો પ્લાન્ટ પરચેસ કર્યો વર્ષની શરૂઆતમાં તો તમે 10000 રૂપિયા કોન્ટ્રાક્ટમાં શું કરશો વર્ષ પછી પ્લાન્ટ ઓન સાઇટ કેરી ફોરવર્ડ કરશો તો કેટલા રૂપિયાની કેરી ફોરવર્ડ થશે
ટર્નઓવર જાય કેરી ફોરવર્ડ બાય તો 10% નો રેટ હોય એસએલએમ ડેપ્રિસિએશન 10000 9000 લક્ષ બાય બેલેન્સ શીટ અને આ 9000 બેલેન્સ શીટ માં જશે નેક્સ્ટ યર જ્યારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ઓપન થશે ત્યારે આ પ્લાન્ટ સાઇટ ઉપર જ હતો એટલે 9000 રૂપિયા કોન્ટ્રાક્ટ ખાતે ડેબિટ થયો પ્લાન્ટ ઓન સાઇટ પર ટુ બેલેન્સ બુક ડાઉન અને હવે માનો કે સેકન્ડ યર એ પૂરું થાય છે કોન્ટ્રાક્ટ પૂરો નથી થયો તો પાછું આ પ્લાન્ટ ઓન સાઇટ કેરી ફોરવર્ડ થશે પણ હવે કેટલા રૂપિયા દીધા છે 8000 મટીરીયલ તમે 20000 રૂપિયાનું ઇશ્યુ કર્યું તો એમાંથી 2000 સાઇટ ઉપર પડ્યા છે તો 20000 ડેબિટ થશે 2000 ક્રેડિટ થશે એટલે આ વર્ષે કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં મટીરીયલ ખાતે કેટલા રૂપિયા ડેબિટ થયા 18000 હવે આ 2000 નું મટીરીયલ નેક્સ્ટ યર તો વપરાવવાનું જ છે સાઇટ ઉપર જ છે એ કેરી ફોરવર્ડ કરીને બેલેન્સ શીટમાં લઈ ગયા અને પછી નેક્સ્ટ યર જ્યારે એકાઉન્ટ ઓપન કરશું ત્યારે 2000 રૂપિયા ઓલરેડી સાઇટ ઉપર હતા તો ડેબિટ કરી નાખશું It's an opening stock for us. જે રીતે આ closing stock હતો, next year આપણો issue બનશે stock. બધાને એટલે બધાને clear છે બાળકો આ બધી વસ્તુ? હા સર. Yes sir. હવે obviously જો during the year તમે કોઈ material sell કરી નાખ્યું હોય કે material return કર્યું હોય તો તમારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ખાતે શું કરવું પડશે ક્રેડિટ કરવું પડશે પણ ક્રેડિટ શું થશે તો કે એની કોસ્ટ થશે એટલે માનો કે આજે 500 રૂપિયાનું મટીરીયલ 600 રૂપિયામાં વેચ્યું તો ઓબવિયસલી તમારે કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ક્રેડિટ થાય અને બેંક એકાઉન્ટ ડેબિટ થાય કારણ કે 600 રૂપિયા રોકડા મળશે તમને એટલે તો અહીંયા તમારે 600 લખવાનું પણ એની ઓરિજિનલ કોસ્ટ તો કેટલા રૂપિયાની હતી 500 રૂપિયાની તો 100 રૂપિયાનો પ્રોફિટ જે છે એ પીએનએલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે એ સામે ડેબિટ બાજુ તમારે પાછા લખવા પડશે તો કોસ્ટિંગ પીએનએલ 100 એટલે આપોઆપ જ મટીરીયલના કોસ્ટના રૂપિયા શું થયા ક્રેડિટ આ જ રીતે જો મટીરીયલ રિટર્ન કર્યું હોય 500 રૂપિયાનું સ્ટોર્સને તો તમારે એટલા રૂપિયા ઇશ્યુ કરવા પડશે કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં એક ક્રેડિટ કરવાના થશે મટીરીયલ ઇશ્યુ કરો તો ડેબિટ થાય સેલ કરો કે રિટર્ન કરો તો એટલા રૂપિયા શું થાય ક્રેડિટ થશે પણ જો પ્રોફિટ મળે ને તો આને આપણે પ્રોફિટ નથી કહેતા આપણે આને નોશનલ પ્રોફિટ કહીએ છીએ તમને કેટલો પ્રોફિટ થશે એની ખબર તો ક્યારે પડે ત્યારે અત્યારે તો તમે મિડવે માં છો તો આ જે કાઈ પ્રોફિટ છે આ બધો પ્રોફિટ પીએનએલ એકાઉન્ટ માં જો રેકગ્નાઇઝ કરી નાખશો એઝ અ પ્રોફિટ તરીકે તો માથાકૂટ શું થશે કે કદાચ આવતા વર્ષે ઊંધું થાય અને કદાચ લોસ મળે તમને તો ઓબવિયસલી આ તો છલક છલાણું રહેવા કહેવાય કે એક વખતે પ્રોફિટ બતાવ્યો એક વખતે લોસ બતાવ્યો ફ્યુચર અનસર્ટેન છે ફ્યુચર અનપ્રિડિક્ટેબલ છે એટલે આ જેટલો પ્રોફિટ અત્યારે આપણે બતાવીએ છીએ આ બધો પ્રોફિટ કોસ્ટિંગ પીએનએલ માં જશે એટલે આ નોશનલ પ્રોફિટ આપણે અહીંથી કેરીડ ડાઉન કરશું અને પાછું એકાઉન્ટને શું કરશું ઓપન કરશું નીચે બાય નોશનલ પ્રોફિટ કેરીડ ડાઉન ટોટલ અને હવે આ નોશનલ પ્રોફિટમાંથી અમુક રૂપિયા આપણે શું કરશું
કોસ્ટિંગ પીએનએલ ખાતે રેકોગ્નાઇઝ કરશું, બાકીના રૂપિયા આપણે કોન્ટ્રાક્ટમાં જ રહેવા દઈશું, જેથી કરીને ફ્યુચરમાં કઈ માથાકૂટ થાય તો આપણે અમુક પ્રોફિટ કોન્ટ્રાક્ટમાં જ રહેવા દીધો છે, તો લોસની સામે એ વસ્તુને શું કરી શકાય, સેટ ઓફ કરી શકાય, જેને આપણે શું કહીએ છીએ, રિઝર્વ પ્રોફિટ. તો માનો કે મને 60,000 રૂપિયાનો પ્રોફિટ થયો છે, સે ફોર એક્ઝામ્પલ આ કોન્ટ્રાક્ટમાં પૂરો કર્યો 60,000 રૂપિયાનો પ્રોફિટ જે છે એ થયો છે, જેને હું નોશનલ પ્રોફિટ કહું છું. તો હવે આ 60,000 માંથી કેટલા રૂપિયા કરંટ યરમાં પીએનએલ ખાતે આપણે રેકોગ્નાઇઝ કરશું, કે પીએનએલ ખાતે લઈ જશું, એ આપણે કેલ્ક્યુલેટ કરવા. આ જ વસ્તુ આ ચેપ્ટરનો કોર પોઈન્ટ છે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવું એ કોઈ મોટી વાત નથી, કારણ કે એમાં તો તમને ખાલી બેઝિક વસ્તુ ખબર પડી જાય કે ડેબિટ બાજુ શું લખવાનું છે, ક્રેડિટ બાજુ શું લખવાનું છે. 99% કેસીસમાં તમને નોશનલ પ્રોફિટ એમને મળતો, તમને કદાચ વર્ક સર્ટિફાઇડ કોને કહેવાય, વર્ક અનસર્ટિફાઇડ કોને કહેવાય, પ્લાન્ટ ઓન સાઇટ, મટીરિયલ ઓન સાઇટ, આ બધી વસ્તુની કદાચ ખબર ન પણ હોય, પણ તમને એમને ખાલી એક સિમ્પલ ડેટાની ખબર હોય કે આટલી વસ્તુ ડેબિટ થાય, આટલી વસ્તુ ક્રેડિટ થાય, તોય તમે નોશનલ પ્રોફિટ તો ગોતી શકશો. પણ પછી આ નોશનલ પ્રોફિટનું જે સેગ્રેગેશન જે છે ને, આ મહત્વ, આમાંથી કેટલા રૂપિયા કોસ્ટિંગ પીએનએલ ખાતે જશે અને કેટલા રૂપિયા રિઝર્વ પ્રોફિટ તરીકે તમે કોન્ટ્રાક્ટમાં જ લેવા દેશો. તો ઓબ્વિયસલી આના માટે તમારે જે જાણવું પડે એ છે કે કેટલા રૂપિયા કોસ્ટિંગ પીએનએલ ખાતે મારે રેકોગ્નાઇઝ કરવાના છે, એ ટોટલી એ વાત ઉપર ડિપેન્ડ કરશે કે મારો કોન્ટ્રાક્ટ અત્યારે ક્યાં પહોંચ્યો, ઇન કમ્પ્લીશન સ્ટેજ. જે ટાઈપનો કોન્ટ્રાક્ટ નું કમ્પ્લીશન સ્ટેજ હોય એ પ્રમાણેની અમુક ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસમાં સેટ કરવામાં આવી છે કોસ્ટિંગ પીએનએલ ખાતે પ્રોફિટને રેકોગ્નાઇઝ કરવા. જો તમારો કોન્ટ્રાક્ટ હજી ઇનિશિયલ ફેઝમાં જ હોય, અને ઇનિશિયલ ફેઝ કોને કહેવાય, તો કે કોન્ટ્રાક્ટમાં હજી 25% કે 25% થી ઓછું કામ થયું છે, પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન જ કેટલું છે અત્યારે ખાલી, તો યર પૂરું થઈ ગયું પણ કોન્ટ્રાક્ટ હજી કમ્પ્લીટ થયો છે 25% છે, તો તમે સાવ અર્લી સ્ટેજમાં છો કોન્ટ્રાક્ટ, તો પછી આવા કેસમાં કોન્ટ્રાક્ટમાં જો પ્રોફિટ દેખાતો હોય તમને, તો 1 રૂપિયો પણ પીએનએલ માં લઈ જવો જોઈએ નહીં, બધાય રૂપિયા કોન્ટ્રાક્ટમાં જ રહેવા દેવા જોઈએ. પીએનએલ ખાતે કેટલા રૂપિયા જાય, તો 0. પણ જો તમારો કોન્ટ્રાક્ટ મોડરેટ સ્ટેજ ઉપર પહોંચી ગયો, એટલે કે 25% થી વધારે કામ થઈ ગયું છે, પણ અપ ટુ 50% જેટલું છે, હાફવે માર્ક સુધી તમે હજી પહોંચ્યા છો, 25 to 50 ના સ્લેબમાં છો, તો જે નોશનલ પ્રોફિટ તમને મળ્યો છે ને, એના 1/3 તમારે પીએનએલ માં રેકોગ્નાઇઝ કરવા. તો ઓબ્વિયસલી 60,000 ના જો 1/3 કરું તો કેટલા થાય, તો 20,000 રૂપિયા, 20,000 રૂપિયા લોજિકલી તમારે પીએનએલ એકાઉન્ટ ખાતે લઈ જવાના. પણ અહીંયા નાનકડી માથાકૂટ એ છે કે આ 60,000 રૂપિયા તમે સેના ઉપરથી ગોઠવ્યા છે, એટલે 60,000 રૂપિયા તમે કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં જે ડેબિટ થયું અને જે ક્રેડિટ થયું, ક્રેડિટ જે થયું છે ને એમાં બધી વસ્તુઓ જે છે સિવાય એક સિવાય, બાકીની બધી વસ્તુ કોસ્ટેડ છે, જેમ કે આ ખર્ચામાંથી અમુક ખર્ચો કેરી ફોરવર્ડ થયેલો છે, આ ખર્ચામાંથી મટીરિયલ રિટર્ન થયેલું છે, આ જ ખર્ચામાંથી પ્લાન્ટ રિટર્ન કરેલો છે, આ જ ખર્ચામાંથી પ્લાન્ટને કેરી ફોરવર્ડ કર્યો છે મટીરિયલ સાઇડ, એટલે આ ખર્ચાઓ જ શું છે, કેરી ફોરવર્ડ કરેલો છે. પણ એક જ વસ્તુ એવી છે કે જ્યાં ખર્ચો નથી જ્યાં ઇન્કમ છે, એ છે વર્ક સર્ટિફાઈડ, કોન્ટ્રાક્ટ પ્રાઇસ ઉપરથી ગોઠવાય, ખર્ચા ઉપરથી ગોતવામાં નથી,
એટલે એમાં ખર્ચો હોય અને પ્રોફિટ હોય. મેજોરિટી આ નોશનલ પ્રોફિટ કોના લીધે આવ્યું હોય? આ વર્ક સર્ટિફાઈડ બધાને બાળકો મારી સાથે છો ને? હા સર. હા સર. પણ આ વર્ક સર્ટિફાઈડ જે છે ને, લોજિકલી જોઈએ તો આટલા રૂપિયાનું બિલ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટીને બનાવીને મોકલે છે. આજે માનો કે મેં વર્ક સર્ટિફાઈડ કર્યું છે 4 લાખ રૂપિયા, તો 4 લાખ રૂપિયાનું બિલ જે છે એ કોન્ટ્રાક્ટીને મોકલવાનું. આ કાઇન્ડ ઓફ એ ક્રેડિટ સેલ્સ જેવું થયું છે. પણ કોન્ટ્રાક્ટી જે છે એ 4 લાખના બિલની સામે તમને ક્યારેય પણ 4 લાખ રૂપિયા પૂરેપૂરા પાછા નહીં આવે. આનું બહુ સિમ્પલ રીઝન છે, જે ટૂંકમાં માનવામાં આવે છે કે રાખવામાં આવે. આ વઝેફા સાદી કોર્ટનો પર્સનલ ઓપિનિયન નથી અને કોઈ મને એવા પર્સનલ અનુભવ નથી. આ જસ્ટ ખાલી હું તમને એક ઓવરઓલ જે માર્કેટના અંદર એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ જે ફોલો કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભાઈ કારીગરો જે છે ને એના જેવી કોઈ ખરાબ જાત આ પૃથ્વી ઉપર નથી. કારીગરો જે છે એ તમને ક્યાંક ને ક્યાંક તો ટીંગાળીને વયા જાય. એટલે ઓબ્વિયસલી જે આપણે ગઈકાલે મેં તમને બ્રહ્મ જ્ઞાન આપેલું હતું અવિશ્વાસ, આજે માનો કે મેં 4 લાખ નું કામ કર્યું છે, સે ફોર એક્ઝામ્પલ 4 લાખ નું મેં બિલ બનાવી મૂક્યું છે, તો શું આ 4.5 લાખ રૂપિયા મારો પ્રોફિટ હશે? ના સર. 4 લાખ ની સામે મેં ઓબ્વિયસલી 80% 90% જેટલો તો ખર્ચો કર્યો હશે ને. આજે મારો પ્રોફિટ માર્જિન હોય તો એ કેટલો હોય? 10%, 15%, 20%. એનાથી વધારે તો કોઈ બિઝનેસમાં કોઈ કમાઈ ન શકે. હા સર. સિવાય કે તમે જુગાર રમતા હો તો અલગ વસ્તુ, બાકી તો એ વસ્તુ થઈ શકે નહીં. તો ઓબ્વિયસલી આજે હું 4 લાખ નો બિલ બનાવું છું તો કોને નેવરે 3.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો તો મેં મારા ખીચામાંથી થયો હશે, અને બાકીના 40-50 હજાર રૂપિયા જે છે એ મારા. તો જનરલ પ્રેક્ટિસ શું કરવા રાખવામાં આવે છે કે એટ ધ ટાઈમ ઓફ નેગોશિએટિંગ કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ ટી જે છે એ એગ્રીમેન્ટમાં જ એક ક્લોઝ મૂકી દે છે કે તમે જે બિલ આપશો ને એ બિલના અમે 80% કે 85% જેટલું જ પેમેન્ટ કરશું, બાકીના 10-15% અમે રિટેઇન કરશું. જે કોન્ટ્રાક્ટી 85% જેટલું પેમેન્ટ કરે છે ને આને પ્રોગ્રેસ પેમેન્ટ કહેવાય. આ જનરલી દરેક ઓલામાં થાય, કારણ કે આજે આપણે તો ખાલી 10 લાખની વાત કરી રહ્યા છીએ. આજે તમે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લ્યો તો એની કોન્ટ્રાક્ટની વેલ્યુ 100-200 કરોડ રૂપિયાની. તો જો કોન્ટ્રાક્ટર બધાય રૂપિયા પોતાના ખીચામાંથી કાઢી અને આખું પુલ બનાવીને આપે અને પછી એ પૈસા માંગવા જાય તો તો બઠો પડી, એટલે એની પાસે પૈસા ન હોય કે આપણે 100 કરોડ રૂપિયાનો પોતાના ખર્ચામાંથી ભૂલ બનાવી છે. એટલે ઓબ્વિયસલી ગોઠવણ કરવામાં આવી જ હોય કે ટાઈમિંગ અગેન કોન્ટ્રાક્ટર જે છે એ બિલ રેઈઝ કરશે અને એની સામે કોન્ટ્રાક્ટ એને શું કરશે, એડવાન્સ પેમેન્ટ આપશે. એ એડવાન્સ પેમેન્ટ ક્યારે 100% જેટલું ન હોય, એ જે કોન્ટ્રાક્ટરે ક્લેમ કર્યું હોય એના 90% હોય અને 80% હોય. જે કોન્ટ્રાક્ટ પે કરે એને પ્રોગ્રેસ પેમેન્ટ કહેવાય અને જે પેમેન્ટ નથી કરતો હોય એને રિટેન્શન મની કહેવાય. કે જે કોન્ટ્રાક્ટના અંદર ક્લોઝમાં લખેલું હશે કે ભાઈ ઈ રિટેન્શન મની ક્યારે રિલીઝ કરવામાં આવશે, તો કે આફ્ટર સેટિસ્ફેક્ટરી કમ્પ્લીશન ઓફ વર્ક. 10-15% જે છે વર્ક પૂરું થાય અને કોન્ટ્રાક્ટીએ જે ટાઈપના સ્પેસિફિકેશન્સ કીધા હતા એના પોતાના જે કંઈ પણ એની ઈચ્છા હતી કે આવું આવું કામ થવું જોઈએ એ પ્રમાણેનું જો વર્ક થયું હોય તો એ તમને 10% પેમેન્ટ જે બાકી એ રિલીઝ કરશે. તો આપણે AS 9 રેવન્યુ રેકગ્નિશન ભણ્યા છીએ બાપુ,
અનસર્ટેનિટી રેવન્યુ રિલેટેડ આવી ને કે 10-15% નું વર્ક જે છે એ કદાચ એના પૈસા પાછા મળે ખરી ને કદાચ ન પણ મળે. એટલે અહીંયા ઈ કન્સેપ્ટ ને પણ ફોલો કરવાનો. એ કન્સેપ્ટ શું છે તો કે અહીંયા લિટરલી જે મારું હવે ધ્યાન પડી રહ્યું છે બાળકો સાવ ખોટું લખાણું છે. પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન નહીં, પર્સન્ટેજ ઓફ પેમેન્ટ આવશે બધી જગ્યાએ. પર્સન્ટેજ ઓફ પેમેન્ટ, પર્સન્ટેજ ઓફ પેમેન્ટ, પર્સન્ટેજ ઓફ પેમેન્ટ જરા સુધારી. તો જો કોન્ટ્રેક્ટી એવું કહેતો હોય કે 80% નું જ પેમેન્ટ અમે આપશું વર્ક સર્ટિફાઈડ, તો જો તમે વર્ક સર્ટિફાઈડ 4 લાખ નું કર્યું હોય તો તમને પેમેન્ટ કેટલા રૂપિયા નું મળશે? 3,20,000. તો આ પ્રોફિટ 320 ઉપરથી નથી ગયો, આ પ્રોફિટ સેના ઉપરથી ગયો છે? 4 લાખ ઉપરથી ગયો. તો જે કેશમાં રિયલાઇઝ થાય છે એ જ પ્રોફિટ કહેવાય. એટલે આપણે 1/3 ઓફ નોશનલ પ્રોફિટ તો કરશું પણ પાછું એને સેનાથી મલ્ટીપ્લાય કરશું? પર્સન્ટેજ ઓફ પેમેન્ટ. બાળકમાં સુધારી લીધું ને બધા? હા સર. હા સર. તો આનો મતલબ શું થયો કે 1/3 ઓફ 60,000 અને એને ઇન્ટુ 80%, તો કેટલા રૂપિયા થાય? જેની બેલેન્સ શું થશે? તો કે જેની બેલેન્સ કેરી ફોરવર્ડ થશે. આ રિઝર્વ પ્રોફિટ આપણે કેરી ફોરવર્ડ કરશું. કેરી ફોરવર્ડ કરીએ તો આ પ્રોફિટ છે, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ આવે. પણ બીકોઝ ઓફ આ કોન્ટ્રેક્ટ રિલેટેડ પ્રોફિટ છે અને કોન્ટ્રેક્ટ રિલેટેડ જેટલી પણ બેલેન્સ હતી એ આપણે WIP ના ટાઇટલ નીચે બતાવી છે. તો રિઝર્વ પ્રોફિટ લાયબિલિટી સાઇડ દેખાડવાની જગ્યાએ આપણે અહીંથી લેસ કરી દઈશું. જે કરંટ એસેટ ના ટાઇટલ નીચે એક્સપેક્ટ ઓફ બેલેન્સ શીટ બતાવ્યું છે આપણે રિઝર્વ પ્રોફિટ પણ બતાવશું 44,000. અને નેક્સ્ટ યર જ્યારે કોન્ટ્રેક્ટ અકાઉન્ટ પાછું ઓપન થશે ને ત્યારે ક્રેડિટ બાજુ એટલા પ્રોફિટ ના કેરી ફોરવર્ડ કરી લખી, જેથી કરીને હવે જો કોઈ પણ ખર્ચાઓ થાય અને જો આ વર્ષમાં કદાચ લોસ થાય તો એ લોસ કોની સામે સેટ ઓફ થઈ શકે? કે આ પ્રોફિટ જે રાઈટ છે 44,000 રૂપિયાનો પ્રોફિટ કોન્ટ્રાક્ટમાં જ આપણે એમને રાખી. બધાને ક્લિયર બાળકો? હા સર. પણ માનો કે તમારો કોન્ટ્રેક્ટ સબસ્ટેન્શિયલ પૂરો થઈ ગયો છે, મોડરેટ નહીં સબસ્ટેન્શિયલ પૂરો થઈ ગયો. સબસ્ટેન્શિયલ પૂરો ક્યારે થયો કહેવાય? તો કે જ્યારે કોન્ટ્રેક્ટ નું કમ્પ્લીશન સ્ટેજ 50% થી વધારે હોય, પણ 90% જેટલું આવ્યું હોય. તો 50-90% વચ્ચે જો કમ્પ્લીશન સ્ટેજ હોય તો એવા કોન્ટ્રેક્ટમાં તમને જે નોશનલ પ્રોફિટ મળે છે એમાંથી પ્રોફિટ જો પીએનએલ માં રેકોગ્નાઇઝ કરવો હોય તો હવે બીકોઝ ઓફ કોન્ટ્રેક્ટ એક લાર્જર પોર્શનમાં પૂરો થઈ ગયો છે તો આપણે પીએનએલ ના રેકોગ્નિશન નું સ્ટેજ એ વધારી દઈશું. 1/3 ની જગ્યાએ કેટલા કરી નાખશું? 2/3 જેટલો નોશનલ પ્રોફિટ અને એને 2% ઓફ ત્યાં પછી નોશનલ પ્રોફિટ નો યુઝ કરી અને પીએનએલ માં કેટલા ટ્રાન્સફર કરશું એ નથી જોતા, એની જગ્યાએ મેથડ ચેન્જ આપણે આપણે ચેન્જ ઓફ મેથડ કરીએ છીએ જેનું નામ છે એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ મેથડ. આ જ્યારે એના ક્વેશ્ચન ચાલુ કરીશું ને ઈટીપી મેથડના ત્યારે જ એલોબરેટલી આ થિયરીને સમજીશું કે ઈટીપી મેથડ શું છે અને કઈ રીતે આપણે એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ કે કેટલા રૂપિયા કોસ્ટિંગ પીએનએલ ખાતે થઈ જવા. અને જો 100% કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો હોય તો જેટલો પ્રોફિટ છે એ લોજિકલી બધો પીએનએલ માં જાય,
કારણ કે હવે તો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે, તો કોન્ટ્રાક્ટ ખાતે કઈ રાખવાનું આવે નહીં. પણ અહીંયા પણ એ જ વસ્તુ છે કે જો કોન્ટ્રાક્ટની ટર્મ એવી હોય કે ભાઈ 10% રૂપિયા જે છે એ અમે તમને વર્ષ પછી ચૂકવશું, સેટિસ્ફેક્ટરી તમને પરફોર્મન્સ જોવા મળશે, પછી 10% જ રિલીઝ કરશું. કોન્ટ્રાક્ટ પ્રાઇસના 90% અત્યારે આપી દઈએ છીએ પૂરેપૂરા, પણ 10% અમે હજી રિટેન કરી રહ્યા છીએ. તો પછી બધો પ્રોફિટ પીએનએલમાં નહીં જાય, જેટલું પેમેન્ટ મળ્યું છે જેટલા પર્સન્ટેજ એટલો જ પ્રપોર્શનેટ પ્રોફિટ પીએનએલમાં જશે. તો પ્રોફિટ ઇન્ટુ પર્સન્ટેજ ઓફ પેમેન્ટ. મેજોરિટી કેસીસમાં જરૂરી નથી કે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન ક્વેશ્ચન માર્ક હોય, તમે સીધું વર્ક સર્ટિફાઈડ જ આપી દીધું હશે. ક્વેશ્ચન 10 લાખ નો કોન્ટ્રાક્ટ હોય અને વર્ક સર્ટિફાઈડ જો 5 લાખ રૂપિયાનું થયું હોય તો પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કઈ રીતે મળે? તો કે વર્ક સર્ટિફાઈડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ કરો એટલે તમને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મળશે. 50% જેટલું વર્ક પૂરું થયું, 7 લાખ નું વર્ક સર્ટિફિકેશન થયું હોય અને 10 લાખ ની કોન્ટ્રાક્ટ પ્રાઇસ હોય તો 70% મારો આન્સર. જરૂરી નથી કે પર્સન્ટેજ ઓફ પેમેન્ટ ક્વેશ્ચન માં આવતું. તમને એની જગ્યાએ એવું કીધું હોય કે કેશ રિસીવ્ડ ફ્રોમ કોન્ટ્રાક્ટ, વર્ક સર્ટિફાઈડ જે છે એ ફોર એક્ઝામ્પલ 5 લાખ નું છે અને કેશ રિસીવ્ડ ફ્રોમ કોન્ટ્રાક્ટ 4 લાખ રૂપિયા, પ્રોગ્રેસ પેમેન્ટ આપ્યું હોય પ્રશ્ન, તો એના ઉપરથી પર્સન્ટેજ ઓફ પેમેન્ટ મળી શકે. કે પેમેન્ટ જે છે વર્ક સર્ટિફિકેશન ની સામે પડે, તો 5 લાખ નું સર્ટિફિકેશન ની સામે જો 4 લાખ રૂપિયા મળ્યા હોય તો કેટલા ટકા પેમેન્ટ મળી રહ્યું છે? 80% જેટલું. એનું ઘરનું ઇક્વેશન કેશ રિસીવ્ડ ડિવાઇડેડ બાય વર્ક સર્ટિફાઈડ. પર્સન્ટેજ ઓફ પેમેન્ટ કઈ રીતે મળશે? કેશ રિસીવ્ડ ડિવાઇડેડ બાય વર્ક સર્ટિફાઈડ. જો તમે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્લોઝ કરો અને તમને નોશનલ પ્રોફિટ ની જગ્યાએ લોસ મળે તો ઓબ્વિયસલી આપણે જે મેથડ ડિસ્કસ કરી રહ્યા છે કોની કરી રહ્યા હતા? પ્રોફિટ. પ્રોફિટ તો જો લોસ મળે તો લોસ માટે તો કોઈ ટેન્શન જ નથી લેવાનું. લોસ માટે કોન્ટ્રાક્ટ ઇનિશિયલ ફેઝ માં હોય, મોડરેટ ફેઝ માં હોય, સબસ્ટેન્શિયલ કમ્પ્લીટ થઈ ગયો હોય, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો, એનું કમ્પ્લીશન સ્ટેજ ગમે તે હોય, લોસ સીધો ક્યાં લઈ જવાનો છે? કોસ્ટિંગ પેન. એનું કોઈ બાયફર્કેશન કે સેગ્રેગેશન છે. પ્રોફિટ હોય તો પ્રોફિટ માંથી થોડાક રૂપિયા પીએનએલ માં રાખી અને થોડાક કોન્ટ્રાક્ટ માં રાખશું, લોસ તો પૂરેપૂરો ક્યાં લઈ જવાનો? પીએનએલ માં જ. બધાને એટલે બધાને ક્લિયર લાગતું આવે છે? હા સર. હા, કોઈ બાકી નહીં. તો આપણે આપણા લીથાના એક સિમ્પલ ક્વેશ્ચન સી આ ચેપ્ટર ને હવે સ્ટાર્ટ કરી રહ્યા છે. ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે જો લીથા. બેઝિક કંપની ઇન્કર્ડ ફોલોઇંગ ઓન અ કોન્ટ્રાક્ટ સ્ટીલ અનફિનિશ્ડ. On 31st December,
જે છે 31 ડિસેમ્બરે હજી પૂરો થયો નથી. કોન્ટ્રાક્ટની વેલ્યુ આપી છે ક્વેશ્ચન 300 રૂપિયા છે. ડ્યુરિંગ ધ યર તમને એક્સપેન્ડિચર્સ જે ઇન્કર્ડ કર્યા છે ઈ આપ્યા છે મટીરિયલ વેજીસ અને ટેક્સ. કોઈ ઓપનિંગ બેલેન્સ નો ડેટા છે નહીં, તો ધેટ મીન્સ કે આ કોન્ટ્રાક્ટમાં કેવું હોવું જોઈએ, ફર્સ્ટ યર જ 2 લાખ રૂપિયા વોઝ રિસીવ ફ્રોમ કોન્ટ્રાક્ટ બીંગ 80% ઓફ વર્ક સર્ટિફાઈડ. ફાઇન્ડ આઉટ પ્રોફિટ ટુ બી ક્રેડિટેડ ટુ પીએનએલ એકાઉન્ટ ઇફ કોસ્ટ ઓફ વર્ક સ્ટીલ અનસર્ટિફાઈડ ઇઝ 10,000. બધાને બાળકો? યસ સર. હવે જો હું આના માટેનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવું તો જે કાંઈ પણ એક્સપેન્ડિચર્સ મને આપ્યા છે બીકોઝ ઓફ ફર્સ્ટ યર છે એટલે કોઈ ઓપનિંગ બેલેન્સ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન બાય બેલેન્સ બ્રોટ ડાઉન આવા કોઈ ટાઇટલ આવે ને સીધા ખર્ચાઓ લખવાના. ખર્ચાઓમાં મને મટીરિયલ આપ્યું છે 80,000, વેજીસ આપ્યું છે 70,000, ડાયરેક્ટ એક્સપેન્ડિચર આપ્યો છે. બરાબર છે? યસ સર. તો તમારા કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ક્વેશ્ચન નંબર 1 ડ્રો કરો. પર્ટિક્યુલર રૂપીસ અને આ ત્રણ એક્સપેન્ડિચર યા ડેબિટ કરી નાખો. ત્રણે ત્રણ એક્સપેન્ડિચર ડેબિટ થઈ જાય એટલે મને કયો. Done, sir. Sir. Badana bhai? Yes, sir. Done. Haan, sir. Question ma pacha aavi. તમને કીધું છે કે રૂપીસ 2 લાખ વોઝ રિસીવ્ડ ફ્રોમ કોન્ટ્રાક્ટ. આ તો પ્રોગ્રેસ પેમેન્ટ આપ્યું છે. કોન્ટ્રાક્ટની પાસેથી 2 લાખ રૂપિયા આપણને મળ્યા છે. જે શું બતાવે છે તો કે ઇટ ઇઝ 80% ઓફ વર્ક સર્ટિફાઈડ. ક્વેશ્ચનમાં વર્ક સર્ટિફાઈડ સીધું નથી આપ્યું પણ તમને કીધું છે અને હંમેશા પૈસા જે મળે એ વર્ક સર્ટિફાઈડની સામે. તો જો 100 રૂપિયાનું વર્ક સર્ટિફાઈડ તમે કર્યું હોય તો તમને કેટલા રૂપિયા એડવાન્સ તરીકે કોન્ટ્રાક્ટની પાસેથી મળશે? 100 રૂપિયા નું વર્ક સર્ટિફાઈડ હોય તો કેટલા રૂપિયા કોન્ટ્રાક્ટની તમને આપે ભાઈ? 80 લાખ. 80 રૂપિયા તમને મળે તો 80 એ 100 રૂપિયા નું વર્ક સર્ટિફાઈડ તો 2 લાખ એ કેટલા? એનાથી ઓછા રૂપિયા તમારા મનમાં એવો વિચાર આવ્યો હોય 1,60,000 રૂપિયા લખી નાખો તો તમારા હાથ એટલા માટે ધ્રુજવા જોઈએ, હાથ એટલા માટે કાપવા જોઈએ કે તમે એવું બતાવી રહ્યા છો કે કોન્ટ્રાક્ટી તમારા આંધળા પ્રેમમાં છે કે તમે એને 1,60,000 નું બિલ આપો છો અને એ તમને રોકડા કેટલા આપે છે? 2 લાખ. એવું તો થઈ ન શકે. એટલે ક્રેડિટ બાજુ બાય WIP અકાઉન્ટ ટાઇટલ આપવાનું, કોન્ટ્રાક્ટ નીચે લખવાનું વર્ક સર્ટિફાઈડ,
वर्क सर्टिफाइड ना नीचे 2 लाख रुपीस डिवाइडेड बाय 80% करिए तो 250,000 નું વર્ક સર્ટિફાઇડ આવશે સાથે મને ક્વેશ્ચન માં વર્ક અનસર્ટિફાઇડ આઈટમ છે 10,000 એ વર્ક સર્ટિફાઇડ ની નીચે લખો અને એનો ટોટલ 12 ની કોલમ માં લખો 260,000 કોઈને પણ ન સમજાણું હોય તો કેજો બરાબર છે ભાઈ હા સર By notional profit brought down. Same lakshu to costing P&L account, C note, and to reserve profit. Rupiani column ma kai lakshu nahi. Kaya notional profit go to account close karo, pachu account open karo, notional profit thi, and same ni side lakho to costing P&L and to reserve profit. જાણે બાળકો હા સર ડન હા સર ડન તો હવે આ 60,000 માંથી કેટલા પીએનએલ માં જશે એ આપણે ગણવા પડશે એના માટે આ લખ્યું છે સી નોટ તો નીચે હવે નોટ લખવાની પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ કેટલા રૂપિયા પીએનએલ એકાઉન્ટ ખાતે જાય એ ટોટલી એ વાત ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા ટકા કામ પૂરું થયું છે ક્વેશ્ચન માં મને ક્યાંય પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન આપ્યું નથી તમારી પેલા ગોતું પડે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન નું ઇક્વેશન શું થાય તો કે વર્ક સર્ટિફાઇડ ડિવાઇડેડ બાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ તમારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ ની સામે કેટલા રૂપિયા નું વર્ક સર્ટિફાઇડ થયું છે તો 2.5 લાખ રૂપિયા નું વર્ક સર્ટિફાઇડ થયું છે ક્વેશ્ચન માં કોન્ટ્રાક્ટ પ્રાઇસ મને આપી છે 3 લાખ રૂપિયા તો પર્સન્ટેજ માં કન્વર્ટ કરું તો 83.33% કામ પૂરું થઈ ગયું છે સબસ્ટેન્શિયલ પોર્શન પૂરો થઈ ગયો છે કોન્ટ્રાક્ટ પ્રોફિટ ગોતવા માટે 2/3 વાળું ઇક્વેશન આવશે 2/3 ઇન્ટુ નોશનલ પ્રોફિટ ઇન્ટુ પર્સન્ટેજ ઓફ પેમેન્ટ 2/3 ઇન્ટુ 60,000 અને પર્સન્ટેજ ઓફ પેમેન્ટ ક્વેશ્ચન માં આપ્યું છે જો 80% કીધું 2 લાખ રૂપિયા જે મળ્યા છે આપણને એ 80% ઓફ વર્ક સર્ટિફાઇડ છે જો ગોતવા હોય તો ગોતી શકો 2 લાખ રૂપિયા કેશ માં મળ્યા સામે 2 લાખ નું વર્ક સર્ટિફાઇડ છે તો 80% થાય તો ઓબવિયસલી 80% થી મલ્ટીપ્લાય કરીએ તો 32,000 રૂપિયા આવે અહીંયા લખવાના 32 60 માંથી જો 32 પીએનએલ માં જતા હોય તો રિઝર્વ પ્રોફિટ તરીકે કેટલા રાખવાના આવશે 28,000 બધાને ક્લિયર પાકો આપો યસ સર
કરી નાખો, આ લખી નાખો, લખાઈ જાય એટલે કહેજો. Done, sir. બધાને થઈ ગયું સર. હા પડો છો ને? હા સર, ડન. હા સર. તો બાળકો આપણે આપણે એવી એક પ્રેક્ટિસ ડેવલપ કરી લે છે કે જો તમને ક્વેશ્ચનમાં એક સિંગલ યોર નો જ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પૂછ્યું હોય, જેમ કે આ ક્વેશ્ચનમાં હતું, અને જો એ અનફિનિશ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ હોય તો જનરલી આપણે નેક્સ્ટ યર આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટની કઈ કઈ બેલેન્સથી આ અકાઉન્ટ ઓપન કરશું એ પણ બતાવ. જો આના પછી મારે સેકન્ડ યરનું કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું હોય તો મારે આ લખવાની જરૂર નથી, પણ આપણે ઓબ્વિયસલી ખાલી આ એક જ વર્ષનું કરવાનું હતું, તો નેક્સ્ટ યર જે છે આ અનફિનિશ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પાછું ઓપન થશે અને આ વર્ષની કઈ કઈ બેલેન્સ એના અંદર આવશે. તો ઓબ્વિયસલી આમાંથી જે બેલેન્સીસ બેલેન્સ શીટમાં જાય ને, કે આ વર્ક સર્ટિફાઈડ જશે, વર્ક અનસર્ટિફાઈડ જશે, પછી પ્લાન્ટ કે મટીરિયલની બેલેન્સ તો હતી નહીં કે બેલેન્સ શીટના ટાઇટલ નીચે બતાવી, તો આ બે વસ્તુ જે છે એ તમારે નેક્સ્ટ યર આ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ કરવાનું છે. અને સેમ વે આ જે રિઝર્વ પ્રોફિટના રૂપિયા જે રાખ્યા છે ક્રેડિટ કરવાના છે. બેઝિકલી જો આપણને પૂછ્યું નથી, પણ જો આ કોન્ટ્રાક્ટનું એક્સપેક્ટ ઓફ બેલેન્સ શીટ બનાવીએ આ વર્ષ માટે, પેલા વર્ષ માટે, તો બેલેન્સ શીટમાં આ કોન્ટ્રાક્ટ રિલેટેડ કઈ કઈ બેલેન્સીસ તમે બતાવશો, તો કે અસેટના ટાઇટલ નીચે કરંટ અસેટ્સ, કરંટ અસેટના ટાઇટલ નીચે વર્કિંગ પ્રોગ્રેસ અકાઉન્ટ જેમાં વર્ક સર્ટિફાઈડ આવશે 250,000, ટૂંકમાં કઈ બેલેન્સ આવે તો યાદ રાખવાનું આ રીતે કે WIP ના ટાઇટલ નીચે જે બતાવો છો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં અને બેલેન્સ CD ના ટાઇટલ નીચે બતાવો છો. બેલેન્સ CD ના ટાઇટલ નીચે બે વસ્તુ આવશે, પ્લાન્ટ અને મટીરિયલ. WIP ના ટાઇટલ નીચે બે વસ્તુ આવશે, વર્ક સર્ટિફાઈડ અને વર્ક અનસર્ટિફાઈડ. આ વસ્તુ તમારે ટૂંકમાં અહીંયા બતાવવાની આવશે. આપણી પાસે બેલેન્સ CD નું ટાઇટલ તો હતું નહીં, ખાલી WIP નું ટાઇટલ હતું, તો વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ 260,000. આ 260,000 માંથી કોન્ટ્રાક્ટની તરફથી એડવાન્સમાં 2,00,000 રૂપિયા મળી ગયા છે. કોન્ટ્રાક્ટની નું અકાઉન્ટ ક્રેડિટ બાજુ તમારા ક્રેડિટર્સ તરીકે આવે એ 2,00,000 એડવાન્સમાં આપ્યા છે.
ક્રેડિટ બેલેન્સ હોય પણ આ કોન્ટ્રેક્ટ રિલેટેડ જ પૈસા આપ્યા છે એટલે લાયબિલિટી સાઈડ બતાવવાની જગ્યાએ આપણે 2 લાખ રૂપિયા અહીંથી લેસ કરીએ એટલે લેસ કોન્ટ્રેક્ટ ઇઝ અકાઉન્ટ મે બ્રેકેટમાં લખીને તમને આપ્યું તો કેશ રિસીવ્ડ જે થાય એ લખવાના આવે અને લેસ રિઝર્વ પ્રોફિટ એટલે આ કોન્ટ્રેક્ટ રિલેટેડ નેટ બેલેન્સ કેટલી બેલેન્સ શીટમાં આવે 32000 પેલા તો તમે આ એક્સટ્રેક્ટ ઓફ બેલેન્સ શીટ પણ કોપી પેસ્ટ કરી નાખો એ થઈ જાય એટલે મને કયો હવે તમે તમારા કોન્ટ્રાક્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આ રીતે ટાઇટલ આપવાનું નીચે નેક્સ્ટ યર જેમાં ટુ બેલેન્સ બ્રોટ ડાઉન આજે વર્ક સર્ટિફાઇડ અને વર્ક અનસર્ટિફાઇડ પ્લાન્ટેન સાઇટ ને મર્ચી લોન સાઇટ તો હતું નહીં આ બે બેલેન્સ કેરી ફોરવર્ડ થઈને પાછું એકાઉન્ટ ડેબિટ થશે અને આ જે રિઝર્વ પ્રોફિટ છે એટલા રૂપિયા છે ઉત્તર સર આ કોન્ટ્રાક્ટ તો આપણે શું કહેવાય ડેટર નું કહેવાય એડવાન્સ માં રૂપિયા આપે હા તો ક્રેડિટર બરોબર છે થેન્ક યુ સર